નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારા જો આજના વિડીયોમાં. જો આજે આપણે ધાણા વાટવાનું આલે છે. આમ તો હવે જો એક ખેતરને વટાઈ ગયા છે, આજે હવાને વાટવાનું લીધા. 15 જણા હતા મજૂર, અને આપણે આજે વાત કરવી છે કે ધાણા ખરે. ઘણા મિત્રો કહેતા હોય કે અમારે ધાણા લીલે વાટી તો એ ખરે બહુ. તો એ ધાણા ખરવાનું કારણ હોય છે કે બી ઉપર મુખ્યત્વે આધાર રાખે કે કેવું બી છે. અમુક ધાણીનું બી જો એવું આવી જાય, ધાણા તો ઓછા ખરે છે, ધાણી હોય ને એ વધારે ખરતી હોય છે. જો ઓછી પાકતી હોય અને ચાકર આવી હોય એ ધાણી પણ વધારે ખરતી હોય. અમુક કહેતા હોય કે આપણે લીલેલી વાટી તો પણ વાટતા હોય ત્યારે ખરે બહુ ને ક્યારામાં પણ દેખાતી હોય. પણ જો મારે આ જો વાટેલી છે ને આ ધાણી ખરી નથી જરાય, જેમાં ક્યારામાં પણ તમને કંઈ દેખાય નહીં. એમાં કોક ક્યાંક થોડી ઘણી ખરેલી હોય, બાકી એટલી કંઈ ખરતી નથી. એટલે બી ઉપર આધાર રાખે. એટલે અમુક ખેતરમાં બહુ ખરી હોય છે, એ ધાણીના બી ઉપર આધાર રહે કેવું બી છે. મારે તો આ ઘરનું જ બી છે અને 3 વર્ષથી વાવું છું, પણ હજી કંઈ ખરી નથી. જો આ બધા ફૂલ ભરી ગયા પછી જે વાટવાનું ચાલુ કર્યું, આમ જોઈએ તો પાક આવી ગયો અને હજી 2-3 દિવસ ઊભે અને પછી વાટી તો પણ કંઈ ખરતી કે નથી. અને કેવું બી હોય એના ઉપર આધાર રાખે અને ધાણી ખરતી હોય. અને એમાં કંઈ બી ઉપર જ હોય, બાકી આપણે કંઈ વહેલા વાટી કે મોડા વાટી એ પ્રમાણે કંઈ આધાર રહેતો નથી. અને આ એક પાકું કે બહુ જો મોડું થઈ જાય અને ફૂલ લાલ થઈ જાય તો કોઈ પણ ધાણી ખરે છે. અને બાકી તમે લીલી વાટી લ્યો એમાં જો ખરતી હોય તો એ ધાણી એ કોઈ એવું બીજ હોય કે એ તમે ગમે ત્યારે વાટો તો ખરતી જ હોય છે. અને જો આપણે વીઘામાં રોજની ધાણામાં વાત કરીને તો ઘાટા 6 જ વાવેલ હતા મારે, એટલે વીઘામાં 3 રોજ જેવા જોયા છે. બાકી પારવો ધાણોને હોય તો 2.5 રોજમાં વધારતા હોય, 2.5-3 રોજ વીઘે જોતા હોય છે. એટલે 1000-1200 રૂપિયામાં વીખો પડે ખાલી વઢાય. ને હજી જો ભેગા કરવા અને કાઢવાની મજૂરી બાકી રહે, અને એનો પણ આપણે જો આગળ વિડીયો બનાવીએ કે આમાં કુલ કેટલો વાટવાનો ખર્ચ આવ્યો એનો પણ. અને જો જે કોઈ મિત્રોને ધાણીનું વાવેતર કરેલું હોય અને ખાડતી હોય તો કોમેન્ટ કરજો છે. અને જો પાથરા પણ આપણે ડાયરેક્ટ ઉપડી જાય એના માટે જે આવી રીતે કર્યા છે, અને હવે આના ફર વારવાના છે. ડાયરેક્ટ કાલે નથી કર્યું, ફર વારવી અને પછી આપણે કાલે એક જગ્યાએ ભેગા રાખવાના છે. અને જો આ 15 દિવસ હજી આમને રહેવા દેવા, ફરમાં 2 દી સુકાવા દે અને 15 દિવસ પછી આને કાઢવા છે. અને જો આપણે ધાણામાં કલરનું જોઈએ ને તો અત્યારે તો જો આમ તો પાથરામાં તો લીલા જ છે, પણ હવે જો 2 દિવસ ચાકર ના આવે અને આ ભેગા થઈ જાય તો ધાણો આપણે કલરવાળો થાય. અને ફૂલ નહીં પણ મીડિયમ કલરમાં રહીએ આપણે, હાવ ડીમય ના થાય અને ફૂલ હાવ સફેદ લાઇટવાળા એ પ્રમાણે ના થાય, કેમ કે આપણે પાકવા દીધા છે. આપણે જો 10-10% ફૂલ હોય અને વાટી લીધા હોય તો ફૂલ કલરવાળા થાય, પણ આપણે મીડિયમ ક્વોલિટીનો માલ થાય. હવે આગળ કેવો માલ થાય એનો પણ તમને વિડીયો બતાવી. મેં અત્યારે માર્કેટમાં કલરવાળી બજારના કલરવાળીનો બજાર 3000 આજુબાજુ હોય. ફૂલ લાઇટવાળી જાણી હોય તો એનો 3000 સુધી પણ ભાવ આવે છે ગોંડલિયાડમાં. એ હવે આગળ કેવી આવક થાય એના ઉપર ખબર પડે કે આગળ હવે કેવો ભાવ રહે. બાકી મીડિયમ માલના જો 2000 આજુબાજુ રહી જાય તો
તો પણ ભાવ સારો જ છે 2,250 જેવો. અને બચ્ચો આજના વિડીયોમાં આટલું જ. મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ, ધન્યવાદ.